नमस्ते विद्यार्थी मित्रों, नगर स्कूल ग्रुप वासुदेव विद्यालय ट्यूटोरियल में निधि पर आपનું સ્વાગત કરું છું. સેમેસ્ટર 2 લેક્ચર નંબર 26 તો કે ત્રીજો વિષય ગણિત એમાં આપણે ચેપ્ટર નંબર 10 છે ભાત એટલે કે પેટર્ન ની કિંમત. આપણે આમાં કોઈ ભાત એટલે કે એવી પેટર્ન હોય બરાબર છે, કોઈ સર્કલ હોય તો એની અંદર ત્રિકોણ આપ્યો હોય તો એ પેટર્ન ને આપણે અમુક આપણે વધારે બી આપી દીધી અને એને આપણે એનાથી આગળ કેમ વધારીએ આપણે ગયા લેક્ચરમાં જોયું હતું. તો આજે આપણે પેજ નંબર 179 ઉપર શું જોવાનું છે તો કે સંખ્યાની પેટર્ન આગળ કેમ વધારવી એ આપણે શીખવાનું છે. તો ચાલો આપણે જોઈએ પહેલું શું છે તો કે અહીંયા આપણે 99 88 77 એવી સંખ્યા આવી છે, પછી અમુક સ્થાન ખાલી રહેલા છે અને પાછી તમને વચ્ચે વચ્ચે પણ બીજી સંખ્યા આપેલી છે. તો અહીંયા આપણને શું સમજવા મળે તો કે આ બે અંક સમાન છે, પછી આ બે 8 પણ સમાન અંક છે. એટલે શું કીધું કે એક સંખ્યા બે અંક બરાબર અને એક એક અંક ઘટાડતો જવાનો. તો અહીંયા શું આવશે 66, અહીંયા 55, પછી 44, પછી 33. સમજાઈ ગયું બધાને આમાં શું કરવાનું છે. હવે એના પછી જોઈએ 42, 36, 30, પછી બે સ્થાન ખાલી રહેલા છે અને અહીંયા 12 અને 6 આવ્યા છે અને પાછું એક સ્થાન ખાલી છે. તો તમને ખબર પડે આમાં શું છે. 6 2 12, 6 3 6 4 6 35, 6 6 36, 6 7 42. 6 નો ભાગ્યો અહીંયા લખવાનું, 6 6 નો તફાવત છે બરાબર. અહીંયા આવશે 1, અહીંયા આવશે 18, અહીંયા આવશે 24. હવે એના પછી 5 11, અહીંયા પણ 6 6 વધારતા જવાના છે. સમજાઈ ગયું બધાને. તો 5 માં 6 નાખીએ તો 11, 11 માં 6 નાખીએ તો 17, 17 માં 6 નાખીએ તો 23, 23 માં 6 નાખીએ તો 29 છે અહીંયા આપેલા છે. પછી 29 માં 6 ઉમેરીએ તો કેટલા આવે 35, પછી 35 માં 6 ઉમેરીએ તો 41, એમાં 6 ઉમેરીએ તો 47 એ અહીંયા આપી દીધા છે. આ સંખ્યા પેટર્ન આગળ વધારવાની છે આપણે, જે આપણે વધારીએ છીએ અને આ તમને બધાને સમજાતું પણ હશે. હવે અહીંયા શું કીધું ખાસ જોજો બધે, અહીંયા શું આપેલા છે, કેટલા આપ્યા છે 100, પછી વચ્ચે ખાલી સ્થાન રાખ્યું, પછી તમને 84 આપ્યા પાછું ખાલી સ્થાન, પછી 68 આપ્યા. તો આપણે અહીંયા જોવું પડે કે અહીંયા કેટલાનો તફાવત છે. તો 100 માંથી 84 બાદ કરશું આપણે તો કેટલા વધશે 16 બરાબર. પછી પાછા 84 માંથી 68 બાદ કરી જોઈએ તો આપણે તો ત્યારે પણ 16 વધશે. તો આપણે અહીં 8 નો તફાવત રાખવો પડે. તો 100 માંથી 8 બાદ થાય તો કેટલા આવે 92, 92 માંથી 84 બાદ થાય તો 8 બરાબર. હવે 84 માંથી પાછા 8 બાદ કરીએ તો કેટલા આવે 76, 76 માંથી 8 બાદ કરો તો 68, 68 માંથી 8 બાદ કરો તો 60, 60 માંથી 52, 60 માંથી 8 બાદ કરશું તો 52, ફરી પાછું 52 માંથી 8 બાદ કરશું તો કેટલા આવશે 44. સમજાઈ ગયું બધાને. આમાં 8 બાદ કરીને પેટર્ન આગળ વધારવાની છે. હવે ત્યારબાદ નંબર 5, 9 સોરી 90, 10, 85, 15 આમાં શું થાય છે. જો જો આ પહેલી સંખ્યા છે એના પછી ડાયરેક્ટ ત્રીજી સંખ્યામાં 5 નો ઘટાડો થાય છે અને આ બીજી સંખ્યા છે એના પછી ડાયરેક્ટ ચોથી સંખ્યામાં 5 નો વધારો થાય છે. તો અહીંયા ફરી પાછી આ સંખ્યા આવશે એટલે 85 માંથી 5 બાદ કરવા પડશે એટલે 80 બરાબર. 80 માંથી પાછા બાદ કરીએ તો 75 અહીંયા લખેલું છે તો કે હા. હવે 10 માં 5 નાખ્યા તો 15 થયા, 15 માં 5 ઉમેરીએ તો 20 થયા અને 20 માં 5 ઉમેરા તો 25. અહીંયા તમને એમ પૂછે એટલે આપણે આ પેટર્ન કેવી થઈ સાચી. હવે નંબર 6 એમાં શું આપ્યું 1 10 3 12, આમાં પણ એમ જ છે. આ પહેલો ને ત્રીજો અને બીજો ને ચોથો એટલે 1 માં 2 પ્લસ કર્યા બરાબર એટલે ફરી પાછું 3 માં 2 ઉમેરો 5 આવે, 5 માં 2 ઉમેરો તો
સરખું સમજી વિચારી અને પછી આપણે ખાલી સ્થાન માં આ પેટર્ન આગળ કેમ વધારવી તે આપણે સમજવાનું અને પછી પેટર્ન